are wary of flowers. Phooloni Khadi. Phooloni Khadi. તો આપણને ખબર પડી જાય કે વેલી એટલે શું, સેન્ટ, અને ફ્લાવર એટલે ફૂલ. ફૂલ ફૂલો બરાબર. સેન્ચ્યુરી કોને કહેવાય, નેશનલ પાર્ક કોને કહેવાય, રાષ્ટ્રીય ઉદ્યાન જે કહીએ છે ને આપણે, રાષ્ટ્રીય ઉદ્યાન, સફારી પાર્ક, આવું બધું કોને કહેવાય, અભયારણ્ય કોને કહેવાય, તો એ બધી વસ્તુ આપણે સમાજ વિદ્યામાં ગુજરાતીમાં ભણી ગયા. એ બધું અહીંયા આપણે અંગ્રેજીમાં સમજવા. તો સેન્ચ્યુરી, અ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી ઇઝ પ્રોટેક્ટેડ એરિયા વેર લિમિટેડ હ્યુમન એક્ટિવિટી ઇઝ એલાઉડ. વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી એટલે જંગલ વિસ્તારની જે સરહદ હોય, એ સરહદ એવી હોય પ્રાણીઓને સાચવવાની જગ્યા, પ્રોટેક્ટેડ એરિયા એટલે એ રક્ષાયેલો વિસ્તાર છે, રક્ષણાત્મક વિસ્તાર છે, ત્યાં આગળ કોઈ અસર જ, પણ ત્યાં આગળ શું છે તો કે લિમિટેડ હ્યુમન એક્ટિવિટી. આજુબાજુના જે માણસો રહે છે ત્યાં જંગલમાં, આજુબાજુમાં રહેતા હોય એવા લોકોને અમુક થોડીક અંતર સુધી લાકડા કાપવા કે કઈ કામગીરી કરવા માટે અને થોડીક અંતર સુધી જવાની છૂટ, થોડી પ્રવૃત્તિ ત્યાં આગળ કરવા દે બરાબર. એ સેન્ચ્યુરી ધ ઓનરશીપ ઓફ ધીસ ટાઈપ ઓફ પ્રોટેક્ટેડ એરિયા કેન બી ઇન ધ હેન્ડ ઓફ આઈધર અ ગવર્મેન્ટ ઓર ઇન એની પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન પ્રોવાઇડેડ ધ રેગ્યુલેશન આર ગવર્ન બાય ધ ગવર્મેન્ટ. હવે આજે સેન્ચ્યુરી પાર્ક જે હોય છે, સેન્ચ્યુરી બરાબર, આપણે કહીએ ને બોર્ડ સેન્ચ્યુરી હોય, પછી બિયર સેન્ચ્યુરી, આપણે રતનમાં લે છે અભયારણ્ય કહેવાય ને, રીંછોનું અભયારણ્ય કહેવાય બરાબર, પછી જાંબુ ગોળા છે તો દીપડાનું છે, તો એ જે વિસ્તાર છે એની માલિકી કોની હોય, તો કે એની માલિકી ક્યાં તો સરકારના હાથમાં હોય અથવા તો એવું કોઈ સંસ્થા, એવું કોઈ ઓર્ગેનાઇઝેશન એટલે પ્રાઇવેટ સંસ્થા હોય કે જે સરકારના નિયમ પ્રમાણે, સરકારના નિયમ પ્રમાણે એને ચલાવે. આપણી સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલ છે, આપણી પ્રાઇવેટ સ્કૂલ કહેવાય, પણ સરકારના નિયમ સાથે આપણે ચાલીએ છીએ. સરકાર જે અભ્યાસક્રમ બનાવે છે આપણે ત્યાં ચાલે છે, જંગલી, જંગલની જે સેન્ચ્યુરી હોય ત્યાં આગળ હન્ટિંગ, હન્ટિંગ એટલે શિકાર કરવો, હન્ટિંગ ઓફ એનિમલ એટલે પ્રાણીઓનો શિકાર કરવો એ કમ્પ્લીટલી પ્રોહિબિટેડ બરાબર, સંપૂર્ણપણે પ્રતિબંધ છે. જો એ જગ્યાએથી કોઈ પણ પ્રાણીનો તમે શિકાર કર્યો તો તમે રાષ્ટ્રદ્રોહના ગુનામાં જેલમાં જાઓ બરાબર, મૃત્યુદંડ સુધીની સહાય, આજીવન કેદ કે મૃત્યુદંડ સુધીની સહાય થઈ એટલે સજા થઈ શકે. એડિશનલી વધુમાં The trees cannot be cut down for any purpose. આ જગ્યાએ જે ઝાડ ઉગેલા હોય એ ઝાડ તમે ક્યારે કાપી શકો બરાબર. રાઈટ ઓફ લેન્ડ
કેન બી ઓફ પીપલ. જમીન જ્યાં જે જમીનો હોય એ જમીન નો હક લોકો નો છે. આપણે ખેતર વાળા છે ભાઈ બધા, આમ શું કેવાય, ખેતર આપણું, ખેતર આપણું કેવાય ને, સરકાર ને જયારે જોઈએ ત્યારે લઈ લે, કશું કેવાય ત્યારે. આમ આપણે કહીએ કે મારી જમીન છે ને 1 કરોડ રૂપિયા, પણ સરકારી ભાવ અત્યારે 11,000 રૂપિયા હાથમાં આવે. સરકારી ભાવ અત્યારે 11,000 હાથમાં આવે. રાઇટ ઓફ લેન્ડ કેન બી ઓફ પીપલ, જમીન ના હકો જે છે લોકો ના છે. પીપલ કેન ગ્રાસ ધેર એનિમલ ઇન અ સેન્ચુરી. લોકો એટલે ગોવાળિયા તરીકે લોકો પોતાના પ્રાણીઓ જે પશુઓ હોય છે એને એ સેન્ચુરી નો જે વિસ્તાર છે, અભયારણ્ય વિસ્તાર છે, એ અભયારણ્ય વિસ્તાર માં એ તમારા પશુઓને ગ્રાઝિંગ એટલે ગ્રેસ બરાબર કે ચરવા માટે ત્યાં લઈ જઈ શકે છે. પણ તમે તમારા ગાય ભેંસ ને ત્યાં ચરવા લઈ ગયા હોય, અચાનક વળગાઈ ને ખાડી થાય તો એમાં કોઈ કશું કરી શકે નહીં, કોઈ કેસ કે કોઈ કશું પૈસા પૈસા મળે નહીં. અ સેન્ચ્યુરી કેન બી અપગ્રેડેડ ટુ અ નેશનલ પાર્ક. આ સેન્ચ્યુરી માંથી પાછા થોડાક નિયમો પરિવર્તિત કરી અને એને અપગ્રેડેડ એટલે થોડો સુધારો વધારો કરી અને નેશનલ પાર્ક, રાષ્ટ્રીય ઉદ્યાન આપણે કહીએ છીએ ને, તો હવે રાષ્ટ્રીય ઉદ્યાન બની ગયું. તો નેશનલ પાર્ક સેકન્ડ નંબર છે. નેશનલ પાર્ક એઝ અ ડિફાઇન્ડ બાઉન્ડ્રી. આ નેશનલ પાર્ક હોય છે એને જે બોર્ડર કરેલી હોય છે, જે વાળ કરેલી હોય છે એ ડિફાઇન્ડ એટલે માપીને કમ્પ્લીટ કે ભાઈ આટલા બાય આટલાનું જ હોય. પેલામાં થોડું વધઘટ થઈ શકે કારણ કે એ કુદરતી છે, પેલામાં કુદરતી છે. નેશનલ પાર્ક, નેશનલ પાર્ક એઝ અ ડિફાઇન્ડ બાઉન્ડ્રી, એની જે બોર્ડર વાળ જે છે એ નક્કી કરેલી હોય, ટુ વિચ અને એની અંદરથી નો પર્સન કેન ગેટ ઇન ટુ ધ પાર્ક વિધાઉટ પરમિશન. એ જે વાર્ડ કરેલી હોય એની અંદર કોઈ પણ માણસને પરમિશન વગર, એટલે ઘણી વખત લખેલું હોય રજા સિવાય અંદર આવવું નહીં. તો અહીંયા નેશનલ પાર્કમાં તમારે જવું હોય તો તમારે વાઘની પરમિશન લેવી પડે ને કે ભાઈ અંદર આવીએ, જવાની પરમિશન લેવાય. બહાર જે અધિકારી બેઠા હોય એની કે ભાઈ અહીંયાથી તમારે અંદર જવું હોય તો તમારે રજા સિવાય પરમિશન વગર જવું નહીં. ઓનલી પરમિટેડ પર્સન કેન એન્ટર અ નેશનલ પાર્ક. જેની પાસે પરમિશન હોય, જેને કીધું હોય કે મંજૂરી હોય તમારે જવાનું, એ જ લોકો ખાલી રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રવેશી શકે છે. ને એ લોકો કેવા હોય છે તો બોટનિકલ, બોટનીમાં ભણતા હોય, જે અભ્યાસવાળા છોકરાઓ હોય, સંશોધકો હોય, વૈજ્ઞાનિકો હોય, એ લોકો ત્યાં આગળ જઈને રિસર્ચ કરતા હોય. બાકી કંઈ તમારા મારા જેવા માટે કામ કરીને આમ બેસવા માટે ત્યાં નહીં હોય. હેડો આજે પાર્કમાં જઈ ગયા છે, નેશનલ પાર્ક છે ને, હા તમારી પૂરના નામે ગુજરાતમાં આમ કરીને બેસ્યા, ત્યાં બેઠા હોય કઈ પછી ત્યાં એવી પરમિશન નથી બરાબર. ધ વિઝિટર કેન ઓબ્ઝર્વ ધ પાર્ક બાય અ વેહિકલ વિચ રૂટ થ્રુ ડિફાઇન્ડ ટ્રેઇલ એન્ડ ધે કેન નોટ ગેટ આઉટ ઓફ ધ વેહિકલ ફોર એની રીઝન. તમને પરમિશન આપી દીધી એટલે તમારે જઈ ફરવું હોય તો નહીં ફરાય. તમને પરમિશન આપ્યા પછી પણ એ સરકારના નિયુક્ત કરેલા વાહનો હોય, એની જીપ હોય કે એનું જે વ્હીકલ હોય, બસ હોય, એની અંદર જ તમારે ફરવાનું અને એમાં નક્કી કરેલો રૂટ હોય કે ભાઈ અહીંયાથી આમ ગોળ કરીને પાછા અહીંયા આવી જવાનું, અને રસ્તામાં ક્યાંય પણ કશું બી થાય ગાડીમાંથી ઉતરવાનું નહીં. જો ગાડીમાંથી ઉતર્યા તમારી જવાબદારી અમારી બી એવું લખાઈ જાય છે. ફોટો પાડવો હોય તો ગાડી ઉભો ઉભા ફોટો પાડવાનો, બેઠા બેઠા પડવાનો, તો નીચે તમારો પગ નીચે પડે તો તમને કદું થયું તો પછી કોઈ બી જવાબદારી નહીં બરાબર. તો અહીંયા વિઝિટર ઇઝ વેહિકલ એટલે નક્કી કરેલા રસ્તા પર જ જઈ શકે અને કોઈ પણ કારણસર નીચે જવાનું હતું નહીં.
નથી. આપણા ગુજરાત ની અંદર ગીર નું અભયારણ્ય છે, સાસણ ગીર છે, જૂનાગઢ પાસે સાસણ ગીર ના એ રાષ્ટ્રીય ઉદ્યાન માં તમે જાઓ એટલે ખુલ્લી જીપ હોય, એ જીપ નું 700 થી 800 રૂપિયા ભાડું હોય અને એ તમને 2 કલાક સુધી ફેરવે. એ 2 કલાક દરમિયાન એ તમને નક્કી કરેલા રસ્તા એટલે રૂટ નંબર 1, રૂટ નંબર 2, રૂટ નંબર 7 એવી રીતે નક્કી કરેલા રૂટ હોય અને દરેક રૂટ ઉપર તમને સિંહ જોવા મળે. દરેક રૂટ ઉપર સિંહ જોવા મળે કારણ કે એમને ખબર હોય કે સિંહ કઈ જગ્યાએ હોય, કઈ જગ્યાએ અત્યારે હોય. એટલે પછી અંદર જે ગયા હોય એકાદ રોડ ઉપર ના મળે ને એટલે એમ કે એ લોકો અંદર અંદર સિક્યોરિટી વાળા વાત કરે, રૂટ નંબર 1 ઉપર ના જશો ત્યાં કોઈ નથી, કે કશું છે નહીં, એટલે રૂટ નંબર 4 ઉપર જજો ત્યાં બેઠો છે. અને પાછું એ સિંહ ના નામ પાડેલા હોય, સિંહણ હોય એના નામ પાડેલા હોય કે દૈવી ત્યાં બેઠો છે, અંધી ત્યાં બેઠી છે, માનવ ત્યાં છે. તો એવું બધું એ લોકો એમની ભાષામાં ગુજરાતીમાં જ વાત કરતા હોય પણ કોડવર્ડમાં વાત કરે. આપણને એમ કે કોઈક માણસોની વાત કરે છે જો પહેલી વાર ગયા હોય તો, પણ એ સિંહણને એના બચ્ચાની વાત કરતા હોય. રાઈટ ઓફ લેન્ડ ડોન્ટ બિલોંગ ટુ પીપલ. હવે આ જગ્યાએ જે જમીન છે એ સરકારે પૂરી રીતે હસ્તક પોતાની હસ્તક લઈ લીધો. અહીં કોઈ એમ કે આ મારી જમીન એવું આ જગ્યાએ કોઈ કહી શકે નહીં. એ બધી જમીન કોની? સરકારે ખાલસા કરી લીધી. પીપલ કેનોટ ગ્રાઝ ધેર એનિમલ ઇન અ નેશનલ પાર્ક. રાષ્ટ્રીય ઉદ્યાનમાં લોકો પોતાના પશુઓને ચરાવવા માટે લઈ જઈ શકે નહીં. જો ભૂલે ચૂકે ગયા હોય તો પશુ ના મળે, માણસ ના મળે. અ નેશનલ પાર્ક કેનોટ બી ડિગ્રેડેડ ટુ અ સેન્ચ્યુરી ફોર પીપલ. એકવાર આને રાષ્ટ્રીય ઉદ્યાન કહી દીધું કે ભાઈ આ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે એને લોકો માટે પાછું સેન્ચ્યુરી અભયારણ્ય બનાવી શકાય નહીં કે સફારી પાર્ક બનાવી શકાય નહીં. બરાબર, એકવાર એને પ્રતિબંધિત કરી દીધું અહીંયા હવે કોઈ લોકોએ આવવું નહીં એટલે ત્યાં આગળ જે પણ વસ્તુઓ, જે પ્રાણીઓ, જે વનસ્પતિ એ બધા કેવા છે, કિંમતી છે, એટલા માટે આપણે એને ત્યાં આગળ રાખીએ. જે ખોટી માહિતી છે એ તમારે પૂરવાની છે. સેન્ચ્યુરી ઓર નેશનલ પાર્ક તો અભયારણ અથવા તો રાષ્ટ્રીય ઉદ્યાન કોનું છે? નેમ એનું નામ શું છે? લોકેશન ક્યાં આવેલું છે? એન્ડ હાઉ ટુ રીચ ફ્રોમ અમદાવાદ, અમદાવાદથી કેવી રીતે ત્યાં પહોંચાય? ટોટલ કિલોમીટર્સ ઇન બ્રેકેટ કેટલા કિલો, અમદાવાદથી કેટલા કિલોમીટર છે ત્યાં જવું હોય તો? તો કે નંબર 1 લાયન અભયારણ્ય એટલે લાયન સેન્ચ્યુરી. બરાબર, સિંહનું અભયારણ્ય કહીએ ને, તો ક્યાં આવ્યું છે? તો કે ગીર ફોરેસ્ટ, ગીરના જંગલમાં. ક્યાં આવ્યું? તો કે ગુજરાત. અમદાવાદથી ત્યાં કેવી રીતે જવાય? તો કે બાય બસ, બસ દ્વારા જવાય. ત્યાં ટ્રેનો જતી નથી, બસ દ્વારા જાવ તો તમને એના નાકે ઉતારે બસ વાળા, અને ત્યાંથી પછી ગેટમાં અંદર જઈને તમારે પરમિશન, તમારે તમારું આઈડી ને બધું આપીને પરમિશન લેવાની, એના પૈસા ભરવાના, પછી એ લોકો તમને લઈ જાય. કેટલા લોકો છે એ પ્રમાણે, કારણ કે એમને હિસાબ રાખવાનો હોય કે અંદર મેં 100 લોકોને મોકલ્યા છે તો 100 લોકો પાછા આવવા જ, 99 આવે તો એ લોકોની બધી ગાડીઓ બધી દોડાવે, થઈ ગયો અનાજ પડી ગયું હોય 6 વાગ્યા પછી એવું થાય કે ભાઈ 99 ગયા છે, એક પાકી છે તો કઈ બોલવાનો. બરાબર, અને પછી કદાચ કોક લઈ ગયું તો હોય પછી જે વધેલું ઘટેલું હોય જ લાવવું પડે ને. હા, અહીંથી થોડુંક ખાધું હોય, અહીંથી થોડુંક ખાધું હોય, અહીંથી ખાધું હોય, એવું બધું લાવવું પડે ને પછી. પછી નંબર 2 ટાઈગર, તો એ રણથંભોર, રાજસ્થાનમાં રણથંભોર નામનું ગામ છે ત્યાં આગળ આવેલું છે આ ટાઈગર વાઘ. ત્યાં જોવા મળે છે, ત્યાં પણ જવું હોય તો બાય બસ,
બસ દ્વારા જવું પડે છે. ગીર ના જંગલ માં જવું હોય તો તમારે અમદાવાદ થી 327 કિલોમીટર, રણથપુર રાજસ્થાન જવું હોય તો 250 કિલોમીટર છે. ઓલમોસ્ટ એના કરતા ડબલ છે. ત્યાર પછી ત્રીજું બિયર. બિયર એટલે તમ પીવો છો એ નહીં, બિયર એટલે ડ્રિંક, બરાબર. બિયર એટલે ડ્રિંક ક્યાં છે તો કે રતનમાલ. હવે રતનમાલ જવું હોય તો ટ્રેનમાં તો જવાતું નથી, બાય બસ જવું પડે. અને અહીંથી કેટલા કિલોમીટર આપણે ગયેલા છે એટલે આપણને ખબર, 200 કિલોમીટર. ત્યાર પછી ચોથું બ્લેક બક, બરાબર. આ બ્લેક બક એટલે કાળું, પેલું બતક હોય છે ને કાળા કલરના, એ બરાબર. એ ક્યાં છે આઈડિયા નથી આપણને. અને કેવી રીતે જોવા એ ખબર. નંબર 5 ડોલ્ફિન. ડોલ્ફિન જોવી હોય તો કઈ જવું પડે ભાઈ, ઓખા. હા, અને ત્યાં કેવી રીતે જવાય તો કે બાય ટ્રેન જવાય. કેટલા કિલોમીટર છે? 495 કિલોમીટર, એટલે ઓલમોસ્ટ 500 કિલોમીટર, બરાબર. છઠ્ઠું બર્ડ સેન્ચ્યુરી. ક્યાં સુધી છે બર્ડ સેન્ચ્યુરી? એક તો નળ સરોવર માં છે અને બીજી અહીંયા માતર પાસે ફરીએ, બરાબર. કારણ આપણે નળ સરોવર જોવાનું, ત્યાં પણ નળ સરોવર જોવું હોય તો કેવી રીતે થાય બસ. અને કેટલા કિલોમીટર છે અહીંથી અમદાવાદ? 30 અને અમદાવાદ થી 50, એટલે કેટલા થયા? 80 કિલોમીટર છે. એક્ઝેક્ટ હમણાં જ અમે જઈને આવ્યા એટલે અમદાવાદ આપણા ઘરેથી એક્ઝેક્ટ નળ સરોવર એક્ઝેક્ટ 97 કિલોમીટર, 97 કિલોમીટર. આપણે અહીંયાથી આપણે ગાડી શરૂ કરી હતી ત્યાં જઈને અટકીએ તો 97 કિલોમીટર થાય. નંબર 7 મરીન એનિમલ્સ. દરિયાઈ જીવો જોવા હોય તો કઈ જવું પડે? ઓખા, બરાબર. બાય ટ્રેન જવાય અને 497 કિલોમીટર છે. સી રીડ ધીસ પોએમ. અહીંયા કવિતા તમારે વાંચવાની છે, બરાબર. આઈ વન્ડર્ડ, આઈ વન્ડર્ડ લોનલી, લોનલી. I wandered lonely as a cloud. I wandered lonely as a cloud. હું એક વાદળાની જેમ રખડતો એકલો એકલો ભટકતો હતો. વાદળ સુધી પોતાના હોય ના, એટલી જ વાદળા હું ભટકતો. That float, that float on high, on high, over, over valleys, valleys and hills, and hills. એ વાદળું ક્યાં ફરતું હતું તો કે ક્ષીણ અને પર્વતોની ટોચ, ક્ષીણ અને પર્વતોની ટોચની ઉપર એ ઊંચે ઊંચે તરતું હતું. ફ્લોટ એટલે તરતું, બરાબર. વેન ઓલ એટ વન્સ, વેન ઓલ આઈ સો અ ક્રાઉડ, આઈ સો અ ક્રાઉડ. જ્યારે અચાનક મેં ટોળું જોયું, કઈ ટોળું જોયું? અ હોર્સ, અ હોર્સ ઓફ ગોલ્ડન ડેફોડિલ, ઓફ ગોલ્ડન ડેફોડિલ. એટલે આ ડેફોડિલ નામનું એક ફૂલ છે. તમે કમ્પ્યુટર ઉપર સ્ક્રીન માં ખબર છે પીળા કલર નું એક ફૂલ, આમ 3-4 ફૂલ હોય પીળા કલર ના અને એક મૂકેલું હોય, તો એ ફૂલ એ ડેફોડિલ, બરાબર. અને હિમાલય અને જમ્મુ કાશ્મીર ના જે અહીંથી જુઓ તો તમને એવું લાગે કે ભાઈ ના પ્રકાર છે, પણ ઉપર થી જુઓ તો પડે દૂરથી તમને એવું લાગે કે સોનાનું ગાતું પડ્યું. સોનાનું ગાતું કોને લાગે? બધા લાવ લઈ જાય ને. A horse, golden daffodil. Beside the lake,
beside the lake. Beneath the tree. અને ક્યાં આવેલા હતા? તો કે beside the lake. બરાબર? સરોવરની પાસે અને beneath the tree જળની પાછળ. Fluttering and dancing in the breeze. Fluttering and dancing in the breeze. આપણે ઝાડના પાંદડા નો સાંભળેલો છે, બહુ બધા ઝાડ હોય તો અહિયાં તો ડેફોડિલ્સ ઘણી બધી ફૂલો પણ ઘણી બધી સંખ્યામાં હોય. એક ફૂલ હોય તો એને હલાવો તો એનો અવાજ ના આવે, પણ બહુ બધા ફૂલ હોય તો ટ્વિંકલ ઓન ધ મિલ્કી વે. જેમ તારાઓ ટમટમે છે, તારાઓ ચમકે છે, એવી રીતે આ ડેફોડિલ, આ ફૂલ, એ પણ શું છે? એ પણ ઝબકે છે. જાણે કે મિલ્કી વે એટલે આકાશગંગા. મિલ્કી વે એટલે આકાશગંગા. આકાશગંગામાં જેમ તારા એટલે આકાશમાં આપણે જોઈએ તો તારા જેમ ઝબકે છે ને અને ચમકે છે, ઝબુક થાય અને ચમકે છે, એવી જ રીતે આ ફૂલ પણ હવાની લહેરોની સાથે સાથે ઝબકતા હતા અને ચમકતા હતા. બરાબર? એટલા બધી સંખ્યામાં, અસંખ્ય સંખ્યામાં દૂર દૂર સુધી વિસ્તારેલા હોય છે. એલોંગ ધ માર્જિન ઓફ અ બે. તો અહીંયા જે બે એટલે ખાડી, ફેન. બે એટલે ખાડી અથવા તો ફેન. તો એની જે ધારો હતી, આમ બે બાજુ પર્વત હોય એટલે વચ્ચે ખીણ હોય અને ત્યાં આગળ આમ ફૂલો બધા આમ ગોઠવાયેલા હોય, તો એના જે ધાર ઉપર હોય તે છેલ્લી ધાર સુધી એ બધા ગોઠવાયેલા ઉગેલા હતા. 10,000. So I. At a glance. પહેલી નજરમાં મેં 10,000 જોઈ લીધા. ઉપરથી તું ગામાં બેઠો હતો, પણ આપણે આમ કોઈ માણસોનું ટોળું અથવા તો કોઈ એવી વસ્તુઓ જોઈએ ને, તરત આપણે એની ગણતરી કરી. ભગવાનને મારવા આવ્યા તો કેટલા લોકો હતા? 100-200 લોકો હશે. હવે આપણે ગણવા તો નથી ગયા કે 100 હતા કે 200 હતા કે 105 હતા કે 106 હતા, પણ તો પણ આપણે કહી દઈએ કે ભાઈ પર્ટિક્યુલર પેલા નરેન્દ્ર મોદી જાહેર સભા હતી, કેટલા લોકો હતા? 2-5 લાખ લોકો હતા. પણ કે એ ગ્રાઉન્ડ જે છે, ગ્રાઉન્ડની કેપેસિટી 150,000 ની હોય, તો 2-5 લાખ લોકો કેવી રીતે આવી ગયા? બધા એકબીજાને ખોરામાં બેઠા હતા. એટલે 50,000 ના ખોરામાં બીજા 50,000 આવે તો લાખ થાય, 2-5 લાખ કેવી રીતે થાય? એટલે થોડાક ઉભા થાય ખરા ને, લાખ લોકો ઉભા થાય. પણ આપણને લોકોને આવી ગણતરી કરવાની ટેવ છે. આમ આના આકાશમાં તે પક્ષીનું ઝૂંડ ઉડે છે ને, કેટલા પક્ષી હશે? 50-60 તો હશે. આવું આપણે વારે ઘડીએ કહેતા હોય તો અહીંયા ઉપર ઉડતા ઉડતા હમણે ડેફોડિલ્સ જોયા અને કે એક જ દ્રશ્યમાં એક પહેલી દ્રષ્ટિ નાખી મને 10,000 તો દેખાઈ ગયા. ટોઝિંગ ધેર વેટ અને આ ડેફોડિલ એ સૂર્ય જે હોય એ સૂર્યમુખી જેવું હોય એટલે સૂર્યની દિશામાં એ ફરતું હોય. બરાબર? તો એ ડાન્સ કરતું હતું એકદમ, કારણ કે આમ ફૂલ અહીંયા આગળ હોય અને આમ પવન આમાં આવતો હોય તો એ શું કરે? નાચતું.
The waves beside them. The waves beside them. Dance. But they outdid. The sparkling waves. The sparkling waves. In glee. In glee. A poet could not but the gay, but be gay. A poet, kavi kaun hato, could not but be gay. Who said be gay? હેપી તો કવિ આ બધું દ્રશ્ય જોઈને શું થઈ ગયો? હેપી, આનંદિત થઈ ગયો. હવે કોઈ પણ સારું દ્રશ્ય તમને જોવા મળે તો તમે ખુશ થાવ કે નહીં? એ દુઃખી થઈ જાઓ. અરે રે, કેટલી સુંદર છોકરી છે, બહુ ખરાબ કહેવાય. મને તો જાણીને બહુ દુઃખ થયું કે બહુ સુંદર છોકરી. આવું કોઈ કહે છે? શું કહે છે? શું કે છે? ફુરસત થશે ને? હા, ઇન સચ અ જોકન્ડ કંપની. જોકન્ડ શું છે? જોકન્ડ કંપની એટલે આવી અદભુત સાથ મળી જાય. આઈ રેસ ગેસ એન્ડ ગેસ બટ લિટલ થોટ. હવે કવિ લોકો જે હોય એ કવિ લોકો તો આવી સુંદરતા મળે એ સામાન્ય મારા તમારા જેવા પર કવિ લોકો નહીં દેતા હોય. અને એને આવું કુદરતનું સૌંદર્ય, પ્રકૃતિનું આવું સરસ દ્રશ્ય જોવા મળે તો એ શું કરે? સ્ટારગેઝિંગ. સ્ટારગેઝિંગ એટલે તારાને ધ્યાનથી જોવું, એકી ટસે જોવું, તાકી તાકી જોવું. બરાબર. તો અહીંયા પણ આ ફૂલોને એ ગેઝ કરતો હતો. ગેઝ એટલે તાકી તાકી નામ, ધારી ધારી જોતો હતો. એટલે જોઈ જ રહ્યો, એમ લાંબા સમય સુધી જોઈ જ રહ્યો. બટ લિટલ થોટ. પણ સાચું કવિ છે ને, સુંદરતા જોવે એટલે એને મગજમાં વિચારો ચાલુ થઈ જાય. વોટ વેલ ધ સો ટુ મી હેડ બ્રોટ. આ બધી સમૃદ્ધિ, પ્રકૃતિની આટલી બધી સમૃદ્ધિ શું છે? ક્યાંથી આવી? આટલું બધું સોનું આપણે કહીએ છીએ અને શું છે? ફોર ઓફ એટલે ઓફન, વેન ઓન માય કોચ આઈ લાઈ. જ્યારે હું મારા કોચ ઉપર સુઈ જઉં અથવા આડો પડું. ઇન વેકન્ટ ઓર ઇન પેન્સિવ મૂડ. જ્યારે આમ નવરો બેઠો હોય અથવા તો ખાલી ખાલી આમ કે ભાઈ ચલો આજે કશું ન થયું એવા મૂડમાં હું જ્યારે આમ આડો પડ્યો હોય. ધે ફ્લેશ અપોન ધેટ ઇનવર્ડ આઈ. અને એ વખતે આ ફૂલો શું કરે છે? એમની જે અંદરની અંદર વળી ગયેલી આંખો હોય છે ને એ આમ ફ્લેશ ઓપન, બરાબર, એ ખોલે છે. વીક ઇઝ લીસ ઓફ સોલિટ્યુડ. બરાબર. અને એ તમારી એકલતાને દૂર કરે છે કે તમને આજુબાજુમાં કોઈ હોય નહીં છતાં પણ તમને એવું લાગે કે તમારી બાજુમાં કોઈ છે. એન્ડ ધેન માય હાર્ટ વિથ પ્લેઝર ફીલ.
હવે તમારી આજુબાજુ કોઈ ના હોય ને આવું બહુ સરસ મજાનું અહીં તમને આમ મળી જાય, અમારો આપણો આમ એના ઘેર શાંતિથી બેઠો હોય, ઘરમાં કોઈ હોય નહીં, અને સરસ માય હાર્ટ ડીપ પ્લેઝર ફીલ, તો મારું હૃદય આનંદ થી એ લીટા પાડવાની જરૂર છે, જપ મારવા પાડે છે, મારું હૃદય કે છે આનંદ થી ભરાઈ ગયું એન્ડ ડાન્સ વિથ ધ ડેફોડિલ, અને મારું હૃદય હું નહીં હો, મારું હૃદય એ ડેફોડિલ્સ નામનું જે ફૂલ છે એ ફૂલોની ચાદર એ જેમ નાચતા હતા એમ મારું હૃદય પણ એમની જોડે નાચવા લાગ્યું. બરાબર, તો પ્રકૃતિની સુંદરતા જોઈને આપણને નાચવાનું મન થઈ જાય છે. આપણે કદાચ શરીર આપણું ના નાચે પણ હૃદયને મન તો નાચવા જ માંડે. બરાબર, અહીં ઘરે કે લગ્નમાં કે કોઈ જગ્યાએ નાચવાનું કીધું હોય તો ના નાચે, સ્ટેજ ઉપર કરવાનું કીધું હોય તો ના નાચે, પણ આવી રીતે કુદરતના સ્થળે ગયા હોય તો અહીં આપણને કોણ જોવા વાળું નથી પડે. હા, અને તમે જોજો આમ બીજા કોઈનો પ્રસંગ હશે ને, ના 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 મને નહીં ફાવે, મને નહીં ફાવે, હું ના નાચું, મને તો આ બધું ફાવે જ નહીં આમ કરે, અને એ જ માણસો પોતાના ઘરનો કે પરિવારનો કોઈ પ્રસંગ હોય ત્યારે રોડ વચ્ચે જેમ ફાવે એમ, કોઈ જોવે ના જોવે, ધડામ ધડામ નાચતા હોય છે ને, અને એમાં ડાન્સ કરતા આવડે કે ના આવડે પણ ખુશી વ્યક્ત કરવાની, જેમ ફાવે એમ નાચે રોડ વચ્ચે, આમાં મામા આંગળી ઇશારા કરે, આમાં મામા મામ કરે, કૂદકા મારે, આમાં મામા કરે, બસ એટલે શરીરનો કોઈ પણ ભાગ આડો તેડો આમ તેમ હલાવવાનો એટલે ડાન્સ, અને આમ બીજા કોઈને આમાં અંતિમ લગ્નમાં તમને બોલાયા હોય અરે એની લગ્નમાં થોડું તો નાખ્યો ને તમે એની ડોલી લઈ જાય છે આગળ થોડું ડાન્સ બાન્સ કરતા ના ફાવે, ઉઠકી લઈએ બાકી ઉઠકી લઈએ પણ બાકી એ બધું ડાન્સ નહીં ફાવે. એમને ટી શર્ટ કાઢી તો આ કવિ જે છે એ કવિ નું નામ છે વિલિયમ વિધાન છે એ સાચા છે કે ખોટા છે, એ સાચા છે ખોટા, વિધાન સાચા છે કે ખોટા એ તારે કહેવાનું છે. બરાબર, પહેલું વિધાન છે ધ પોએટ was moving in a daffodil park. કવિ એ daffodil park એટલે અભયારણ્ય કે ને કે ત્યાં આગળ ફરે છે. daffodil એ કોઈ પાર્કમાં નથી, એ પર્વતીય પ્રદેશમાં ખીણમાં છે એટલે પાર્ક છે, રાષ્ટ્રીય ઉદ્યાન નથી, તો એ ખોટું છે. બરાબર, ધ પોએટ લુક્ડ એટ ધ ફ્લાવર્સ ફ્રોમ સ્કાય, કવિ એ ફૂલો ને આકાશ માંથી ઉપર થી જુએ છે. સાચું છે કે ખોટું છે? હા તો કેમ ખોટું છે? તો અહિયાં એ આકાશ માંથી નથી જોતો. આઈ વોન્ડર લોનલી એઝ અ ક્લાઉડ, વાદળ ની જેમ ફરતો તો ત્યારે મેં જોયું, એટલે આપણે ઘણી વખત રખડવામાં ઘટાડવામાં ઘણી લોકો હોય ને એક જગ્યાએ સ્થિર ના રહે, જુદી જુદી જગ્યાએ ભટકતા, તમે કોઈ દિવસ જોઈ ના હોય ને એવી જગ્યાએ એ લોકો ભટકતા, સૂર્યનું કિરણ ના હોય ત્યાં જતા હોય, તો એ
ચાલતા ચાલતા રખડતા રખડતા ભટકતા ભટકતા એને જોયું આકાશમાંથી નહીં. ઓલ ધ ડેફોડિલ્સ વેર ડાન્સિંગ ઓન ધ બેન્ક ઓફ લેક, સરોવરના કિનારે નાચતા હતા. સાચી વાત છે, સાચી વાત. તો એ સરોવર વાળું ક્યાં આવ્યું? તો કે બિસાઇડ લેક, બિસાઇડ લેક ધેન ઇઝ ધ ટ્રી, બરાબર. અને ત્યાં શું કરતા હતા? ફ્લટરિંગ એન્ડ ડાન્સિંગ ઇન અ બ્રીઝ, બરાબર. He saw flowers on the hill of the Himalayas, બરાબર. હિમાલયના પર્વતો જે ટેકરીઓ હતી ત્યાં આગળ એને ફ્લાવર્સ જોયા, ફૂલો જોયા. તો હિમાલયના પર્વતો પણ જોયા હતા ના, તો એની વચ્ચેની જે ખાઈ હતી એમાં, બરાબર. 1000 ડેફોડિલ્સ વેર ડાન્સિંગ ટુગેધર, 1000 ડેફોડિલ હતા. અલ્યા પેલા પહેલી નજરમાં 10000 દેખાયા હતા, બરાબર. ધ સાઇટ ઓફ ડાન્સિંગ ડેફોડિલ્સ ડિલાઇટ ધ પોએટ, નાચતા ડેફોડિલનું જે દ્રશ્ય હતું એને કવિને આનંદિત રોમાંચિત કરી દીધો. સાચું, શું કહે છે? હૈયું મારું ભરાઈ ગયું, હૈયું ખુશ થઈ ગયું અને નાચવા લાગ્યું. ધ પોએટ હર્ટ ઓલસો સ્ટાર્ટેડ ડાન્સિંગ, કવિનું હૃદય પણ નાચવા લાગ્યું. સાચું. પછી કહે છે, ડ્રો ધ ફ્લાવર યુ લાઈક મોસ્ટ, વાય ડુ લાઈક ઇટ, બરાબર. તમારે અહીંયા ફૂલ દોરવાનું છે અને મેં કીધું તું દોરવાનું. કેટલા લોકોએ દોર્યું છે? બધાનું કોણ છે? તો દોરવાનું, ધારો કે મેં અહીંયા રોજ લખ્યું છે તો રોજ તમારે દોરવાનું, બરાબર. અને પછી એનું કારણ આપવાનું. તો કારણ આવી રીતે થાય, આઈ લવ રોઝ, આઈ લવ ધીસ ફ્લાવર બીકોઝ ઓફ ઇટ સિમ્પલ સ્મૂથનેસ એન્ડ બ્યુટીફુલ સ્મેલ, બરાબર. એના માટે મને ગમે છે, બરાબર. તો એ તમારે અહીંયા ફૂલ દોરી અને એનું કારણ લાદીમાં લખવાનું છે કે તમને કેમ ગમે છે અને કયું ગમે. બોલ, કયું ગમે છે આમાંથી? આપણે